વૈશાખ સુદ એકાદશીના દિવસે મુડેટીના વિદ્વાન વિપ્ર ભોલાનાથ શુક્લએ પવિત્ર સંસ્કાર આપવાની વિધિ શરૂ કરી ભોલાનાથ શુક્લએ સંકલ્પ બોલવાનું કહીને કહ્યું કે બોલો મંત્ર અનુષ્ઠાન સિદ્ધાર્થે પવિત્રમ ધાર્યામી બાળ ખુશાલ તો તરત જ જુદી રીતે સંકલ્પ બોલ્યા ઘનશ્યામ પ્રભુ પ્રીતિ અર્થે યજ્ઞોપવિતમ ધાર્યામી આવો સંકલ્પ સાંભળતાની સાથે જ શુક્લજી તો ક્રોધાન્વિત થઈ ગયા બાળખુશાલે શાંતચિત્તે તેમની સામે નજરને સ્થિર કરી ત્રાટક કર્યું ક્ષણવારમાં તો શુક્લજી ધરતી પર મૂર્છિત થઈને ટળી પડ્યા એ જોઈને બાળખુશાલે કહ્યું હમણાં એ સમાધિમાંથી જાગશે અને સમાધિમાં શું થયું એની વાત કરશે બધા અવાક થઈને જોતા હતા એટલામાં જ શુક્લજી આળસ મરડીને ઉભા થયા બાળ ખુશાલને કહેવા લાગ્યા મારી ભૂલ થઈ ગઈ હું તમને ઓળખી ન શક્યો હે મહાત્મન મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા આપજો ખુશાલે એમને બોલતા અટકાવીને કહ્યું નહીં નહીં તમે માનો છો એવું કંઈ નથી હું તો ભગવાનનો સેવક છું દાસ છું સાક્ષાત ભગવાન તો અયોધ્યા પાસે છપૈયા ગામમાં પ્રગટી ચૂક્યા છે એમનું નામ ઘનશ્યામ છે એટલે તો હું સંકલ્પમાં બોલેલો ઘનશ્યામ પ્રભુ પ્રીતિ અર્થે યજ્ઞો પવિત ધાર્યામી આ વાત સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા બધા જ ખુશાલની વાહ વાહ કરતા કહેવા લાગ્યા કે નિરાવરણ દ્રષ્ટિવાળા ખુશાલ ભટ્ટ તમે ધન્ય છો